સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના વાઘપુર ખાતે ખાડા ખડિયાવાળો ભંગાર રોડ ને લઈને ગામજનોએ રસ્તો રોકી હલ્લાબોલ કર્યો હતો અને ગામનો રોડ બંધ કરતા ગામમાં આવતા જતા વાહનોની બંને સાઈડમાં લાંબી કતારો લાગી હતી. પ્રાંતિજના વાઘપુર ખાતે આવેલ ખાડા ખૈયાવાળો રોડને લઈને ગ્રામજનો તોબા તોબા પોકારી ઉઠ્યા છે. તો ગ્રામજનો દ્વારા છેલ્લા 8 વર્ષથી માંગ કરવામાં આવી છે, છતાંય આ રોડ ન બનતા અહીં ગામમાં કોઈ બીમાર પડે તો દર્દીને હોસ્પિટલ લઈ જતા જતા મુશ્કેલીઓ પડે છે. તો રસ્તો ખરાબ હોય દર્દીને દવાખાને લઈ જતા પહેલા જ દર્દી જીવ ગુમાવે છે. તો ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામનો રસ્તો ખાડા ખૈયા વાળો હોય જેને લઈને અમારા દીકરાઓની થયેલી સગાઈઓ પણ ખરાબ રોડને લઈને તૂટી જાય છે. તો બીજી બાજુ ખરાબ રોડને લઈને સગા સંબંધીઓ પણ ગામમાં આવવાનું ટાળે છે. અમારી સમસ્યા એ જ છે સાહેબ કે અમે રોજ અપડાઉન કરીએ નોકરીના, તો રોજ અમારે 7-8 કિલોમીટર જવું આવું, કમરના દુખાવા થઈ જાય. અત્યારે ઉંમરલાયક જે વડીલો હોય, નાના ભૂલકાઓ હોય, એમને સ્કૂલે જવાનું હોય આ તે, તો એ લોકોને આવવા જવામાં ઘણી તકલીફો પડે છે. પાછું શું કે અહીંયાથી સામે પાછા મોટા સાધનો આવતા હોય તો કંઈ કહેવાય નહીં કે ભાઈ આ કયો સાધન કયું. અમારે આબુ જવું હોય તો ધૂળથી એટલા બધા ભરાઈ જઈએ તો કદાચ એક્સિડન્ટ થવાના સંભાવના રહે છે ધૂળ. એટલે તાલુકા સદસ્ય કોઈ રજૂઆત કરી ખરા આગળ રોડ બનાવવા માટે? ઘણી બધી કરેલી છે, ઘણી બધી. 7-8 વર્ષથી અમે આ જ ભોગવીએ છીએ. અમે રોજ જઈએ, અમારું કેવું એટલું જ થાય છે કે જ્યારે તમે તમારા વોટ લેવા આવો ત્યારે તો તમે આમ દયામણા ભિખારીની જેમ તમે વોટિંગ કરવા લેવા આવો છો, તો વોટિંગ થાય તમને ટોચ ઉપર લાઈન કોણે મૂક્યા? પ્રજાએ તો પ્રજાના પ્રશ્નો તો સાંભળવા પડે ને. ગમે તે હું તો કહું છું, ગરીબ હોય કે અમીર હોય, પણ એના પ્રશ્નો તો સાંભળવા પડે ને. તમને લાઈન કોણે મૂક્યા ઉપર, ટોચ ઉપર કોણે મૂક્યા, તો એમના પ્રશ્નો તો સાંભળવા પડે ને. તો આ રોડ ઉપર લીજો આવેલો છે અને જેને લઈને સરકારની પુષ્કળ આવક છે, છતાંય તંત્ર દ્વારા અમારી સામે જોવામાં આવતું નથી. તો બીજી તરફ આ રોડ વાઘપુર અને ભાગપુરને જોડે છે. તો ગ્રામજનોનો આક્ષેપ છે કે વાઘપુરથી ભાગપુર જતો રોડ નવો બનાવવામાં આવ્યો તો વાઘપુરનો રોડ કેમ બનાવવામાં આવતો નથી? રોડની સમસ્યા છે. છેલ્લા 8 વર્ષથી મારા ગામમાં રોડની પ્રશ્ન છે. છેલ્લા 8 વર્ષથી અમારા નેતાઓ અને અમારી સરકાર, ભાજપની સરકાર, કોઈ સાંભળતા નથી. જ્યારે કીધું આજે થશે, 2 મહિના પછી થશે, 15 દિવસ પછી ચાલુ થશે, 2 મહિનો પછી થશે, બધા જ વાયદા કરીને ગયા છે. અત્યાર સુધી અમે યુવાનો બહુ મતીથી જીતાર્યા છે. હરેક યુવાના પ્રશ્નો આ અમારો પ્રશ્ન સોલ્વ કરવા તૈયાર નહીં. મારા હાથથી 4 કેસો થઈ ગયા. પહેલો કેસ મારા ભાઈનો અટેક આવ્યું તો તાત્કાલિક અમે દવાખાને ના પહોંચી શક્યા, ના પહોંચી શક્યા કારણ છે કે રોડ ખરાબ હતો. અને સીધા દવાખાને જતા જતા દમ તોડી દીધો મારા ભાઈને. એટલે મને દુઃખ છે કે મારા હાથી જે થયું છે એ બીજા કોઈના હાથી ના થાય. એના માટે જલ્દીથી જલ્દી અને વધુમાં વધુ ફાસ્ટ આ રોડનું કામકાજ ચાલુ થાય અને હું એવી આશા રાખું છું. નહીં થાય તો તમે શું કરશો? નહીં થાય તો અમે તાલુકામાં જિલ્લામાં જો જવું પડે એ મહિલાઓનું સંગઠન લઈ અને હું જવા તૈયાર છું. બરોબર છે? અને અનશન ઉપર બેહવું પડે તો અમે તૈયાર છીએ. બાકી વાઘપુરમાં કોઈ સાધન અવર જવર બધો સાધનોની બંધ કરી દેવું, હાઈવેથી અંદર સાધન આવવા નહીં દઈએ. અને રોડ ગોડી નાખવો પડશે તો બી ગોડી નાખશું, આંદોલન કરવું પડશે તો કરશું, અને બધું કરવા માટે અમે તૈયાર છીએ. આ લડતમાં હું મારા ગામના હંગાતી છું. મારા ગામના છેલ્લા 35 વર્ષથી નેતાઓ રાજકારણમાં છે, તે છતાંય આજે મર્યાદા રાખી છે. અત્યાર સુધી યુવાની અને અત્યાર સુધી યુવાનું કીધેલું કર્યું છે. અત્યાર સુધી યુવાનું ઢગલે ને ઢગલે ખોબે ને ખોબે મત આલ્યા છે, પણ આજ સુધી અમારી કોઈ સમસ્યાનું હલ થયું નહીં. અને આ રોડ હજી સુધી બન્યું નહીં. 8 વર્ષથી મને ખાલી લલ્લો પપ્પો સમજાવું છું આ લોકો. એટલે મારું એ કહેવું છે નેતાઓને કે તમે એકવાર આવો, પરિસ્થિતિ જુઓ. આજે મારા હાથી થયું એવું બીજાના હાથી ના થાય. અને હું પોતે વાઘપુર સરપંચ બોલું છું, કારણ છે કે હું એ હવે થાકી જઉં છું. તેવા ગ્રામજનો દ્વારા પોકાર કરતા જોવા મળ્યા હતા. તો રોડ બનાવવાની માંગ સાથે ગ્રામજનો સાથે ગામની મહિલાઓ પણ રણચંડી બની છે અને રસ્તા ઉપર આવી રસ્તો રોક્યો હતો.
અને તંત્ર તથા સાંસદ દીપસિંહ રાઠોડ સામે રોષ ઠાલવ્યો હતો, તો ગામના સરપંચ પણ ગ્રામજનો સાથે રોડની માંગ સાથે રોડ ઉપર આવી ગયા હતા, ત્યારે છેલ્લા 8 વર્ષથી ગ્રામજનોની રોડ માટેની માંગ છતાંય માંગ પૂર્ણ ન થતા વાઘપુર ગામના ગ્રામજનો મહિલાઓ પુરુષો રોડ બનાવવાની માંગ સાથે રસ્તા ઉપર આવી ગયા હતા. આજે અમારા ગામમાં આ પ્રશ્ન ઘણા વર્ષોથી છે અને અમે એને હલ કરવા માટે ઘણી રજૂઆતો કરી, તેમ છતાં આનો કોઈ નિકાલ નથી આવતો અને અમને એક રાજકીય તંત્રના લીધે અમારા ગામનો રોડ બંધ રાખ્યો છે. સંસદ સભ્ય અમારા જોડે વાઘપુર ગામમાં રહે છે, એમને પોતાનો વાઘપુરથી વાઘપુરનો રોડ બનાવી દીધો અને અમારો જે મેઇન આવવાનો રસ્તો છે પ્રાતિસથી વાઘપુરનો, એ રસ્તો જ એમને ચેઇન બંધ રાખ્યો એવું અમારું માનવું છે. એટલે આ પ્રશ્ન શા માટે અમારા ગામ લોકોના હમણાં શા માટે હેરાન કરે છે એ અમારે જાણવું છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં આ વસ્તુ નથી બનતી, એટલે માટે હવે અમે ગાંધી સીધા માર્ગે આગળ જઈ અને શેઠ કેન્દ્ર સુધી જવું પડે તો અમે નરેન્દ્ર મોદીજીને પણ ડાયરેક્ટ ફોન ઉપર કરી અને અમે આ રજૂઆત કરવાના છીએ. જો આટલા તાત્કાલિક આ ધોરણે અમારું આ નિરાકરણ લાવે એ માટે અમે બધા પ્રયત્ન કરવા તૈયાર છીએ. હવે અને રસ્તો રોકી વિરોધ કર્યો હતો, તો રસ્તો બંધ થતા રોડની બંને સાઈડમાં વાહનોની કતાર લાગી ગઈ હતી, તો વાહન ચાલકો પણ ખાડા ખૈયાવાળા રોડને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો રોડ નહીં બને તો આવનાર દિવસોમાં જો રસ્તાનું નિવારણ નહીં થાય તો ગ્રામજનો દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉમંગ રાવલ, ZSTV, પ્રાંતિજ. વાઘપુર ગામના રોડ છેલ્લા 8 વર્ષથી એક દારૂ રજૂઆત થઈ રહી છે. વાઘપુર ગામના રોડના એવો પ્રશ્ન ઉભો થયો છે, આ રોડ ઉપર ઘણી મરણ બી થઈ ગયેલા છે. દવાખાના સુધી માણસ પહોંચી શકતો નથી, ઘણા મરણ થઈ ગયેલા, ડિલિવરીના કેસ રોડ ઉપર થઈ ગયા, પણ કોઈ લેડીઝ કહી ના શકે આ વસ્તુ. પણ ખરેખર સરકારને વિચારવા જેવું છે. વાઘપુર BJPને વર્ષોથી સપોર્ટ કરે, સપોર્ટ કરવાનું છે, પણ અમારા ઘરના માણસો હેરાન થાય ક્યાં જઈશું? જ્યારે સીએમ વોટ્સઅપ ગ્રુપ લોન્ચ કર્યું બરાબર, વાઘપુરની સૌથી વધુ ફરિયાદ થયેલી છે કે વાઘપુર રોડ બનાવ, તો બી હજુ રોડ બન્યો નથી. વોટ્સઅપમાં કહો, મીડિયામાં કહો, દરેક જગ્યાએ રજૂઆત કરી છે. અમારી ખાલી માગણી એટલી છે કે વાઘપુરનો રોડ સારો હોવો જોઈએ. દરેકના વ્હીકલ ઘસાઈ ગયા છે, લોકોના પંચર થતા કરે છે, એક્સિડન્ટ જતા રહે છે બરાબર. લોકોની ગામમાં સગાઈઓ થયેલી, સગાઈઓ તૂટી ગઈ છે સાહેબ. આ બધું કોઈ જાહેર ના કરે, પણ અમે જાણીએ છીએ. ગામના લોકો શું કે તમે આગેવાને થશો, ક્યાં જશો? તમે કંઈ રજૂઆત કરો છો કે નથી કરતા? એટલે મારે તમને મીડિયાના માધ્યમથી કહેવું છે, સરકાર જુઓ ને કે આ ગામ જશે આગળ તમારા હાથમાંથી. લોકો બહુ આશા રાખી બેઠી રહ્યું છે, વાઘપુર BJPના ફેવરમાં છે, BJP સરકાર બની ગઈ છે, અમને આશા છે કે ટૂંક સમયમાં બની જશે. અને ખરેખર બનાવવો જોઈએ ને કે ગામમાં કંઈ અલગ કરશે તો અમે પછી. અમે સ્વાહા આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.